નમસ્તે જજ મિત્રો, શિશુ મંદિર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત વિષય જીવન વિકાસ પોથીની અંદર પેજ નંબર 81 ઉપર આપેલું જે ગીત છે એ જોઈશું. એને ગાવાનો પણ પ્રયત્ન કરીશું. જો ગાતા ના આવડે તો પઠન પણ કરી શકાય. હું તમને ગાય અને સંભળાવીશ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃતમ શસ્ત્રધારકમ શસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. શક્તિસાધકમ મુક્તિસાધકમ ભક્તિસાધકમ મુક્તિસાધકમ ભક્તિમુક્તિસાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. તો આ પ્રમાણેનું સરસ સંસ્કૃતમાં ગીત હતું, એને આપણે ગાય અને બતાવી અને તમે સાંભળ્યું હશે તો આ પ્રમાણે એનો રાગ છે અને તમે પણ આને ગાવાનો પ્રયત્ન કરજો. આ પ્રમાણે તો મોઢે થઈ જશે ને આવડી જશે. તો અહીંયા ભારતમ ભારતમ ભવતુ ભારતની અંદર શસ્ત્રશાસ્ત્રધારકમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ તો એ શબ્દો પરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા ભારતની શક્તિ અને યુક્તિ, પછી શસ્ત્ર અને શાસ્ત્ર, રીતિ અને નીતિ, કર્મ અને ધર્મ, ભક્તિ અને મુક્તિ એટલે કે મોક્ષની વાત આ ગીતની અંદર કરેલી છે. તો આ ગીતને તમે સાંભળ્યું હશે પ્રમાણે ગાવાનો પ્રયત્ન કરી અને એ રાગમાં ગાવાનું અને મોઢે કરવાનું છે. હવે પેજ નંબર 82 ઉપર ચિત્રપદમ એટલે કે ચિત્રપદમ નામનું ચિત્ર જોઈ અને એ ચિત્રમાં જે ફોટો છે એને સંસ્કૃતમાં શું કહેવાય એ આપણે ભણવાના છીએ. અહીંયા એક ચિત્ર આપેલું છે ઝાડનું, તો એને સંસ્કૃતમાં આપણે વૃક્ષ કહીશું. શું કહીશું? વૃક્ષ. તો અહીંયા લખીશું વૃક્ષ બરાબર. ક્ષની પાછળ વિસર્ગ આવશે. પછી રથનું ચિત્ર આપેલું છે તો એને સંસ્કૃતમાં આપણે લખીશું રથ. પછી અરીસો આપેલું છે એને આપણે લખીશું દર્પણ. પછી દીવો મૂકેલો છે 5 દિવેટ વાળો, એમાં આપણે લખીશું દીવાને સંસ્કૃતમાં દીપ. અને જે પાણીનો ગ્લાસ મૂકેલો છે એને લખીશું ચષક. તો વૃક્ષને સંસ્કૃતમાં વૃક્ષ કહેવાય, રથને સંસ્કૃતમાં રથ કહેવાય, દર્પણને સંસ્કૃતમાં દર્પણ કહેવાય, દીવાને સંસ્કૃતમાં દીપ કહેવાય અને ગ્લાસને સંસ્કૃતમાં ચષક કહેવાય. પછી ગળો છે એ ગળાને આપણે ઘટ કહી શકીએ. ચમચીને આપણે ચમસ કહીએ. અને લાકડાનો જે દંડો છે એને આપણે દંડ કહી શકીએ બરાબર.
તો એ રીતે આપણે સંસ્કૃતમાં ચિત્રોને જોઈ અને એના નામ આપણે બોલી શકીએ અને લખી શકીએ, પછી આપણને યાદ રહે. એટલે ફક્ત આપણે વૃક્ષનું નામ કોઈ બોલવાનું કે આપણે સંસ્કૃતમાં વૃક્ષ બોલી દઈએ, રથ હોય તો રથ બરાબર, દર્પણ હોય તો દર્પણ બોલીએ, પછી દીવો હોય તો દીપ બોલીએ, ગ્લાસ હોય તો ચષક બોલીએ, ગળો હોય તો ઘટ બોલીએ, ચમચી હોય તો ચમસ બોલીએ, અને લાકડાનો જે દંડો હોય તો એને આપણે દંડ બોલીએ છીએ. તો સંસ્કૃતમાં આ પ્રમાણે આપણે નામ પણ બોલી શકીએ. પછી છે મમ નામ, પાઠ 3 છે મમ નામ, પેજ નંબર 83 ઉપર, કે મમ નામ સુરેશ. એટલે એ છોકરો એવું કહે છે કે મારું નામ સુરેશ છે. મમ નામ સુરેશ, મમ નામ નામ સુરેશ, કે મારું નામ સુરેશ છે બરાબર. મમ નામ વિશાલ, મમ નામ વિશાલ, કે મારું નામ વિશાલ છે બરાબર. એવી રીતે મમ નામ ભાર્ગવ, મમ નામ ભાર્ગવ, કે મારું નામ ભાર્ગવ છે. એવી રીતે મમ નામ રાધા, મમ નામ રાધા, એવું લખેલું છે કે મારું નામ રાધા છે. મમ નામ સીતા, મમ નામ સીતા, એવું લખેલું છે કે મારું નામ સીતા છે. મમ નામ રમા, મારું નામ રમા છે બરાબર. આ રીતે સંસ્કૃતમાં આપણે વાક્યો લખ્યા પાઠ 3 પેજ નંબર 82 ઉપરના. તો અહીંયા જોઈએ કે મમ નામ સુરેશ હોય એવું લખ્યું છે, તો એનું ગુજરાતી થશે મારું નામ સુરેશ છે. ત્રીજું વાક્ય અહીંયા જો, મમ નામ વિશાલ, તો અહીંયા મમ એટલે મારું, નામ એટલે નામ, વિશાલ એટલે વિશાલ છે, મારું નામ વિશાલ છે. મમ નામ ભાર્ગવ એટલે કે મારું નામ ભાર્ગવ છે. અહીંયા 3 છોકરાઓના નામ હતા અને 3 છોકરીઓના નામ છે, એમાં તમને થોડોક ડિફરન્ટ જોવા મળશે બરાબર. તમે બરાબર નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે. આમ તો જો વાંચવાનું ખાતર વાંચશો તો તમને એક જ જેવું લાગશે, પણ નિરીક્ષણ કરવાનું છે. અહીંયા જો કે મમ નામ રાધા, મારું નામ રાધા છે. મમ નામ સીતા, મારું નામ સીતા છે. મારું નામ સીતા છે. મમ નામ રમા, મારું નામ રમા છે. પણ અહીંયા એક વસ્તુ એવી ધ્યાનમાં આવે છે કે જ્યાં છોકરાઓનું નામ છે ત્યાં સુરેશ, વિશાલ, ભાર્ગવ એની પાછળ વિસર્ગ આવેલો છે, અને જ્યારે છોકરીઓના નામ છે રાધા, સીતા, રમા, એ સીધા એવી રીતે નામ જ છે, એની પાછળ કોઈ વિસર્ગ લાગતો નથી. એટલે કે પુલ્લિંગની અંદર આપણે આ રીતે નામ બોલી શકીએ, સુરેશ, વિશાલ, ભાર્ગવ બરાબર, પાછળ હ લાગે એટલે કે વિસર્ગ લાગે છે. બાકી સ્ત્રીલિંગની અંદર એ વિસર્ગ લાગતો નથી, એની અંદર જે નામ હોય એ પ્રમાણે બોલાવાય, રાધા, સીતા, રમા બરાબર. તો આ સંસ્કૃતની અંદર આપણે મમ નામ એટલે મારું નામ એટલે કે આપણું નામ કઈ રીતે આપણે બોલી શકીએ એનો આપણે ખ્યાલ મેળવવાનો હતો, જે આપણે મેળવ્યો છે કે તમે જો સ્ત્રીલિંગ નામ બોલી રહ્યા હોય તો આ રીતે બોલાય બરાબર. કોઈ સીતા એનું નામ બતાવી રહ્યો હોય તો એમ કહેશે મમ નામ સીતા, સીતા હ નહીં બોલાય,
મામા નામ સીતા જ્યારે પુરુષ એનું નામ બતાવી રહ્યો છે કે ત્યારે એ મામા નામ સુરેશ એવું બતાવે છે મામા નામ સુરેશ બોલશે તો ખોટું પડશે પણ મામા નામ સુરેશ હ બરાબર સંસ્કૃતમાં બોલતા હોય ત્યારે એને પાછળ વિસર્ગ બોલાય છે ફરી જ્યારે રિવિઝન કરીએ છીએ જે ગીત જોઈ લીધું આપણે ભવતું ભારતમ આવ્યું તમારે જે રાગમાં મેં ગાયું છે રાગમાં તમારે ગાઈ અને મોઢે કરવાનું છે ને નોટની અંદર લખવાનું પછી ચિત્રપદમ પાઠ બે હતો એમાં જે વૃક્ષનું નામ હતું તો એને વૃક્ષને સંસ્કૃતમાં આપણે વૃક્ષ બોલીએ પછી રથ હોય તો રથને આપણે સંસ્કૃતની અંદર રથ બોલીશું દર્પણ હોય તો એને સંસ્કૃતની અંદર આપણે દર્પણ હ બોલીશું દીપ હોય એટલે દીવો હોય તેને સંસ્કૃતમાં દીપ હ બોલીશું ચષક એટલે કે ગ્લાસ હોય તેને આપણે સંસ્કૃતની અંદર ચષક બોલીશું ગઢો હોય તેને સંસ્કૃતની અંદર ગઢ બોલીશું ચમચ એટલે ચમચી હોય તેને સંસ્કૃતમાં ચમચ બોલીશું અને આવો દંડો હોય તો એને આપણે સંસ્કૃતમાં દંડ હ બોલીશું બરાબર એ પ્રમાણે ફરીથી અહીંયા મામા નામ સુરેશ તો સંસ્કૃતમાં કે મારું નામ સુરેશ છે મામા નામ વિશાલ કે મારું નામ વિશાલ છે મામા નામ ભાર્ગવ કે મારું નામ ભાર્ગવ છે બરાબર પછી અહીંયા મામા નામ રાધા એટલે મારું નામ રાધા છે અહીંયા છોકરીઓના નામ છે મામા નામ સીતા તો મારું નામ સીતા છે મામા નામ રમા તો મારું નામ રમા છે આ પ્રમાણે સંસ્કૃતની અંદર આપણે અભ્યાસ કરવાનો છે અને શીખવાનું છે કે સંસ્કૃતમાં પણ અત્યારે આપણે હિન્દી અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત એવી ચાર ભાષાઓ તો આપણે ફરજિયાત શીખવી પડે એટલે આપણે આમાં પણ ધ્યાન રાખી અને બેઝિક નોલેજ શીખવાનો પ્રયત્ન કરીશું ધીમે ધીમે આગળ જશું તેમ ધીમે ધીમે આગળના ચેપ્ટર આપણે ભણીશું અને એનો ખ્યાલ પણ મેળવીશું તો અહીંયા સંસ્કૃત વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ એટલે આપણે જે જીવન વિકાસ પોથીની અંદર જે ભાગ સંસ્કૃતમાં આપેલો છે એમાંથી આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે તો આ સંસ્કૃત પણ આપણી ઋષિમુનિઓની જે ભાષા છે એ દેવોની ભાષા પણ કહેવાય છે તો આ સંસ્કૃતને આપણે શીખવાનો પ્રયત્ન કરવાનો છે કોઈ પણ ભાષાને અવોઇડ કરવાની નથી બરાબર જેટલી ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા હિન્દીમાં જે મહત્ત્વ આપીએ છીએ એ બધું જ મહત્ત્વ સંસ્કૃતને પણ આપવાનું છે કારણ કે બધી જ ભાષાઓ સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી છે એટલે સંસ્કૃત જો બરાબર આવડતું હશે તો બધી ભાષાઓમાં આવડશે બરાબર એટલે આપણે આનો અભ્યાસ કરી સરસ રીતે નોટની અંદર સારા અક્ષરે લખી અને એને મોઢે કરવાનો પ્રયત્ન કરવાનો છે આ પણ તમારે લેસનની અંદર એક ભવતું ભારતમવાળી કવિતા જે ગીત ગાય એ પછી ચિત્રપદમના જે શબ્દો છે અને મામા નામના જે વાક્યો અહીંયા મેં લખ્યા છે એ તમારા પુસ્તકની અંદર જીવન વિકાસ પોથીની અંદર પણ આપેલા છે પણ કોઈની જોડે જીવન વિકાસ પોથી ના હોય તો આની અંદર લખેલા જ છે એ પણ આપણે લખી અને સારા અક્ષરે મોઢા કરી શકીએ અને લેસનમાં પણ મોકલી શકીએ તો તમે બધા જ સારી રીતે લેસન કરી અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકશો અને લેસન મને ફરજિયાત બતાવશો એવી અભ્યાસના સાથે આજનું આ સંસ્કૃતનો જે અભ્યાસ આપણે કર્યો તેને પૂર્ણ કરીશું નમસ્કાર.